એક કાકા ને જોવા આવ્યા. હવે કાકા ને જોવા આવ્યા હોય તો એ તમે હવે હવે કલ્પના એ કરવાની રે કે કાકો કેવો લખણ નો હશે કે કાકા ને જોવા આવવા પડે. નગર તો બે ભાઈ ને કઈ જાજુ અંતર ના રહી ને, સંબંધ તો બે ભાઈ નો થઈ જ જાય, લગ્ન વેલા મોડા થાય. મોટા ભાઈ ના છોકરા મોટા મોટા ને કાકો બાકી. કાકા ને જોવા આવ્યા, એ કાકા ને જોવા આવ્યા ને એટલે મહેમાન બેઠા હતા. અમુક ના છોકરા છે ને પાછા મહેમાન આવે ને બાપુ ત્યારે જ વેન કરે, બાપા કોઈ દી ધબા સિવાય કઈ આપતા ન હોય. મહેમાન આવ્યા ને ત્યાં છોકરો આવ્યો, બાપા લુપિયો આપો લુપિયો. એટલે ઘણી વાર ઘરે ટેવ કેવી પડેલી, બાપા પાસે રૂપિયા માગે ને તો મહેમાન લે છોકરા અલે મારે દસ રૂપિયા આપે. મહેમાન તો દસ જ આપે ને, એ કઈ રૂપિયો તો ન જ આપે. એ હારા થવા આવ્યા હોય એને ખબર નથી હોરાવા આવ્યા એમ. પણ કુદરતી બન્યું એવું કે મહેમાન પાસે છૂટા નહીં, એક ધારો માગે આ રૂપિયો, બાપા રૂપિયો ગયો ને. અને બન્યું કેવું, ઓલા મહેમાન આવી ગયા ને એમાં ઓલા ભાઈ ત્યાં નાઈ ને કપડાં બદલાવીને સીધા વહી આવ્યા, એના એના પૈસા ઓલા કપડાં બદલાવી ખીચામ રહી ગયા. એટલે ગરધણી હલવાનું કરવું ભાઈ, મહેમાને કડક, મહેમાન કડક હતા, એ કઈ ઓગળે એમ નતા. રૂપિયો હું ગમે એ માગે નહીં, બાપા રૂપિયો ગયો ને. બે મૂંગો બે ઘડી કેમ સાનો બે, મહેમાન હોય ત્યાં ન બોલીએ, બે સાનો મનો મહેમાન હોય ત્યાં નહીં બોલવા, નકે આડે જ તમે આપો છો કોઈ કઈ, કારણ કે બાળક તો ભગવાન છે ને. ચૂપ સાનો મને બે, સાનો મને બે, ઘડીક શાંતિ રાખી. તમે ઓલા પૂછ્યું કે મહેમાન જોવા આવ્યા છે ને, એને કે ક્યાં છે ભાઈ, અમે જે જોવા આવ્યા છે, દીકરો ક્યાં, ઓફિસે છે, હમણાં આવે છે, ઓફિસે છે ભાઈ. તો ઓલો શું કે, ઓફિસ બોફિસ કાંઈ છે નહીં, ઓટે બેઠા છે ક્યાંય. એને કે હા મારો દીકરો આપણું બધું ઉઘાડું પડતો છે, અને ઓલા પાસે રૂપિયા નહીં, ઓલાને પાસે ખિસ્સામાં નહીં, એ ખીચો જૂનો ખીચો હમણાં કપડાં બદલા ન્યા વયું ગયેલું. મહેમાન ને છું કે આ આપણો પારસ મણી છે, આ પુત્તર પારસ મણી છે પુત્તર. અરે પુત્તર એ અમારે છોકરો એ કેમ બોલ્યા કરે, રૂપિયો ન થાય એટલે ખીચાય આગળ ભાઈ ઓફિસે થી આવશે રૂપિયો બન્યો કે બધું કહી દે. એટલે આને હું છું કે મારો દીકરો બધું કહી દે, એટલે ગાય ગા પૈસા લઈ આવું. તે ઓલો ભાઈ ગયો ઘરમાં પૈસા લેવા, ઓલા એના જે કપડાં બદલાયા હતા ને ત્યાં, બન્યું એવું એ કપડાં સીધા ધોવામાં વહી ગયા. એટલે ઓલો અંદર ખીજાય કે ચાઈ ગયા મારા કપડાં પૈસા આવી ગયા બધા, ઓલો બધું આગળ પેઢ્યું ઉખાડ્યું કરીએ. ત્યાં તો મહેમાને તરત તમને કહું આવી લીલી નોટ કાઢ્યો, આલે બેટા 20 રૂપિયા. કેવા હારા છો, મારા બાપા તો લોભી છે મારા દીકરા. કે બેટા 20 રૂપિયા આપું, પણ તાર કાકા શું કરે, કાંઈ કરતા ન, વળ ખાય ગામમાં. તાર બાપા તો કહેતા હતા ને લે વેશનું કરે, ઓફિસ છે લે વેશની, લે વેશની નથી વેશ વેશ કરે એકલો, બાપ દાદા નથી એ વેચી નાખી બધી, કાલ બે ભેગું વેચી નાખી એકલું વેશ લે લે ની ખબર નથી વેશ વેશ કરે છે. એમ બીજું કઈ કરે, ખાઈ છે ખાય, ખારી સિંગ માં કઈ વાંધો, એમ કઈ રોજ નો કઈ હાજે ખાય રાજ્ય રાજ્ય. કે બેટા ખારી સિંગ તો રાતે રાતે ખાતા, એમાં વાંધો નહીં, એકલી ખારી સિંગ એકલી નો ખાયો, એમ તો આજે રાતું પીવું પાણી પીવે ગૂંચલો ગૂંચલો. આ વી ની નોટે લીલી નોટે કેવી કરી દો. એટલે કે એવું પાણી પીવે, હું પાણી પીવાય પછી મારા બાપાજી ન બોલાય, પાણી 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 પી જાય ને મૂઠી ખાઈ છીન ખાઈ જાય ને એ પછી બુકડો માની નહીં હો, દાણો દાણો ખાય. અને બોલું રાતું પીવાની પાણી જે છે ને એ કંઈ એ કંઈ ન પી જાય, કાયો કયો ઘૂંટલો ઘૂંટલો પીવે. એ મને એવું લાગે ઓલી સિંગ ગયા છે ને ઊંચું જીવાય ને એટલે એ ઘૂંટલો વચાય છે. બાપુ આવા ગાંડા કરે ને કાઢ્યો આનંદ આવે. એ કઈ પછી રોજ ન પીવે, આવું રાતું પાણી પીવું હોય ને એ રોજ ન પીવે, કાલે જુગાર માં સાધુ આવી ગયું હોય ને
અરે કે જુગાર માં ના રોજ જુગાર ને રોજ નો તમે છોરી માં કાતે ખદકાવી ગયા હોય ને ઓલા મહેમાન વંડી ઠેકીને વયા જાઓ ઓલો જે પૈસા લઈને આવ્યો ને તો હા માં આજો 20 રૂપિયા મહેમાન ગયા ભગવતી ને પ્રાર્થના કરીએ કહે બ્રહ્માંડ ભાંડોદરી અને સાહેબ કહેવાય ગયો આજે યજ્ઞ જે છે બાપુ એ તો આખા પરગણા નું કલ્યાણ કરશે અગ્નિનો આમ કહેવાય કે યજ્ઞ નારાયણ નો જે આ જે કુંડમાંથી યજ્ઞના કુંડમાંથી જે શક્તિ નીકળે છે એ આખા પરગણા નું કલ્યાણ કરે છે અને 111 કુંડ અને એક સાથે 24,000 બ્રાહ્મણો 24 ભૂદેવ 2600 અને અંદરના ગણી એટલે 2500 2600 ટોટલી બ્રાહ્મણો થાય ભૂદેવો થાય બાપુ સ્વામિયા નાથ માટે જે દી એમ ભેગા થયા હતા ને આજ એવા શક્તિના કામે ભેગા થયા હોય એવું જ આ માહોલ બન્યો છે ઈ નામ રે સુણીને વાલો દોડ્યા ગીર ધા દામ તેડી રે આહુડાયા આખ મારે રે જે અરે રે આહુડાયા આખ મારે રે જે ઉડાડો ઉડાડો હું વાત મારા એક પ્રસંગ લઈ અને પછી મારી વાણીને હું વિરામ આ પ્રસંગ મને બહુ ગમે છે ભગવાન દ્વારકાધીશ પાસે સુદામાજી જાય આપે અનેક વાર આપની ભાગવત કથામાં બાપુ આ પ્રસંગ તો લીધા છે માં આપની સામે તો મારે શું આ વાતો કરવાની હોય બસ અમારા હરેશભાઈ મન રાજી રાખે બાકી વિશ્વ જેને સાંભળતું હોય એને આપણે શું સંભળાવવાનું હોય પણ ગામને ચોરે કલેક્ટર સાહેબ ગામના ચોરે દીકરાના દીકરાને 80 વર્ષનો દાદો એના પરપોત્રને ખોળામાં રમાડતો હોય અને એ છોકરો કાલું કાલું બોલતો હોય જો દાદા તીલી જાય તીલી જાય હે 80 વર્ષના દાદાને હરેશભાઈ કીડી આવડતી જ હોય પણ એક હવા વરહનો છોકરો જે ખોળામાં બેઠો છે ને એના પ્રેમથી એ 85 વર્ષનો દાદો તોતડો થઈ જાય એ તોતડું બોલે કે દીકરા એને તીલી ન કહેવાય એને મતોલો કહેવાય મતોલો કહેવાય એમ અમે તમારા ખોળામાં બેહીને કાલું કાલું બોલીએ છીએ અને આપ સ્વીકારો છો એ મોટી વાત છે પણ મારે વાત એ કરવી ભગવાન કૃષ્ણને જ્યારે સુદામા જાય મળવા સુદામાની અંદર એવું હરેશભાઈ કયું તત્વ હતું કે અખિલ બ્રહ્માંડનો માલિક એને મળવા માટે ડોટ દે ભલા માણે એવું કયું તત્વ હતું ઉમેશ દાદા દરેક માણસમાં તત્વ છે પણ પાતળી ભેદ રેખા માણસને મારી નાખે છે સાહેબ પાતળી ભેદ રેખા વાત તો જાણીતી છે ગોરાણીએ કીધું કે આપ જાઓ ત્યાં કે પણ ગાડી થામાં હું કૃષ્ણ કરતા વેત મોટો છું હું બ્રાહ્મણ છું હું યાચક ન બની શકું મારો હાથ ન લંબાવી શકું અરે પણ કે હું ક્યાં તમને ત્યાં હાથ લંબાવવાનું કહું છું બોલો હામો અંતરયામી છે ત્યાં પહોંચો તો ખરા પણ કે હું એમણે ન જાઉં કાંઈક મારે એને દેવું જોવે હા પણ જો જેને દેવાની ભાવના હોય ને એને ઓલો અઢળક દેવા બેઠો હોય ભલા માણસ મારે કાંઈક આપવું જોવે હું બ્રાહ્મણ છું
ભલા માણા અમે તમને થોડી ઘણી દક્ષિણા દઈ દઈને તમે આયુષ્યમાન ભવ, કલ્યાણ ભવ, ધનવાન ભવ. શું કામ? આ પૃથ્વી ઉપર બ્રાહ્મણોનો એકનો જ હક છે, કોકની આયુષ બ્રહ્માજી પાસેથી લઈને દઈ દેવાની તાકાત એનામાં છે સાહેબ. બ્રહ્માને કંઈક લાવે, મેં કીધું છે ને આયુષ્યમાન ભવ. કાશીનો ઘાટ બાપુ, અને કાશીના ઘાટમાં એક એવા વિદ્વાન ઋષિ રહે, સંસ્કૃત પાઠશાળાઓ ચલાવે. ઘડીક હું દ્વારકાની વાત નામ મૂકી દઉં, ઘડીક કાશીના ઘાટ બાજુ ઘડીક વયો જાઉં, કારણ કે હજી કાલે જ મોદી સાહેબે એનું લોકાર્પણ કર્યું છે ભારતના તમામ સંતોની હાજરીમાં. એક મહાન એવા ઋષિ બ્રાહ્મણ, બસ માણસોને કોઈના દીકરાઓને બોલાવી બોલાવીને સાહેબ પોતાની સંસ્કૃત પાઠશાળામાં આ દેશનું વેદનું જ્ઞાન આપે. ખૂબ સારી પાઠશાળા ચાલે છે. જાતા જાતા ઉંમર થઈ, 52 વર્ષના વાણા વાય ગયા, 52 વર્ષની ઉંમર થઈ, અને એક દી એમના ગોરાણીએ કીધું કે તમે અવડું મોટું કામ કરીએ છીએ આપણે, તમે જગત આઠા હાટું માગો છો, આપણા માટે કાંઈ ન માગો. કે કેમ? કે આપણે જો કોઈ, મારે તમારી સાથે સંસારનું સુખ માણવાની કોઈ મને બોલી ઈચ્છા નથી, પણ આપણાથી આપણા પરિવારમાં જો આપણો વારસો જાળવી રાખે એક એવો દીકરો હોય ને તો આપણી આ સંસ્કૃત પાઠશાળા કાયમ નિભાવી શકે. આના માટે કાંઈક તો માગો. અને પછી ગુરુ પાસે જાય છે. જો છેલ્લે ગુરુદ્વાર, જ્યારે જ્યારે અકળાવ ને ત્યારે એક જ એવું દ્વાર છે, ગુરુદ્વાર. દશરથ રાજા પણ ગુરુદ્વાર ગયા કે હવે મારે શું કરવું, અને અહીંયા ગુરુદ્વારે જઈને કીધું કે ગુરુજી મારે શું કરવું, કે તમે શિવની ઉપાસના કરો. ભગવાન શિવની ઉપાસના કરી, ટૂંકમાં શિવ પ્રસન્ન થયા અને શિવને કીધું માગો તમે. એટલે શિવને એણે કીધું કે તમે અંતર્યામી છો, પ્રભુ મારે શું માગવાનું હોય. કે ના પણ કહો તો ખરા, મારે દીકરો જોવે છે. એટલે મહાદેવે કીધું કે સપૂત આપું કે કપૂત. અમને સંસારની ખબર જ નથી, સપૂત કપૂત નો અમને અનુભવ જ નથી. સપૂત કોને કહેવાય? તમારા કીધા મારે ને તમારા કુળની કીર્તિ વધારે, આને સપૂત કહેવાય. તકે કપૂત, તકે ગોબો ઉપાડી લે એને કપૂત કહેવામાં આવે છે. હાથ પેઢીમાં કાગવાસ ના ખેવાનો રહેવા દે એને કપૂત કહેવામાં આવે છે. અને કપૂત જોતો હોય તો લાંબી ઉંમર નો આપવું. એ દીર્ઘાયુ હશે, લાંબી ઉંમર નો હશે. સપૂત જોતો હોય તો ટૂંકી ઉંમર નો આપવું. ઘડીક ઘડીક બેન કરી ગયો, વાત કરી જ નાખું વ્યવસ્થિત. તમને તમારે જો મહાદેવ શું કરી શકે, બ્રાહ્મણ શું કરી શકે, તકે તો ટૂંકી ઉંમરનો, ટૂંકી ઉંમરનો સપૂત આપો. તમારી ઘરે દીકરો થશે પણ મૂળ 5 વર્ષ જીવશે. 5 વર્ષ જીવે તો મોટા બાપુ કીધું એની હમું કઈ તર્ક વિતર્ક તો કરાય નહીં. જેવી મહાદેવ આપની આજ્ઞા, જેવી ઈચ્છા. અને સાહેબ કહેવાય ગયો, એ વરદાન લઈને આવ્યા, ઘરે દીકરો થયો અને 3 વર્ષ માથેલી વયા ગયા. અને એને ખબર હતી કે 5 વર્ષ જ આ જીવવાનો છે. ફરીવાર ગુરુના દ્વારે આવે છે, ગુરુને કહે છે, ગુરુજી ઘટના આ છે, હવે આનું કરવું શું? મહાદેવે મને દીકરો આપ્યો છે પણ કેવલ 5 વર્ષ જીવવાનો છે. અને ગુરુની આજ્ઞા થઈ છે કે હવે કાશીના ઘાટ ઉપર તમે વિદ્યાદાન તો કરો છો, હવે અંદાન ચાલુ કરી ગયો, હરિહર ચાલુ કરી ગયો. અને આને જો કોઈ એવો આવીને જમી જાય. એકવાર સપ્ત ઋષિ આવ્યા છે, સપ્ત ઋષિએ જેમ કહેવાય બરોબર જમ્યા છે, પ્રસાદ લીધો અને કહેવાય ગયો ગોરાણીને ગોર બે પગે લાગ્યા, છોકરાને ટાપલે મારી પડી ઋષિઓના પગમાં, અણ જા સપ્ત ઋષિના પગમાં પડ્યા. સપ્ત ઋષિના મોઢામાં લે આશીર્વાદ નીકળી જાય, આયુષ્યમાન ભવ. બા બાપુજી સટકી ગયા. મૂળ 3 દિની વાર બાપુ, ત્યારે 5 વર્ષમાં 3 દિની વાર હતી અને સપ્ત ઋષિના મોઢામાં શબ્દ નીકળી આયુષ્યમાન ભવ. એટલે ભૂદેવે દાંત કાઢ્યા, ઋષિએ દાંત કાઢ્યા કે સપ્ત ઋષિ કે કેમ દાંત કાઢો છો, કે તમે કીધું આયુષ્યમાન ભવ પણ આ ભોળાનાથે દીધેલો, 3 દિ પછી 5 વર્ષ પૂરા થાય છે, હવે તમે જાણો અને મહાદેવ જાણે. અને સપ્ત ઋષિના મોઢામાં શબ્દ નીકળે આયુષ્યમાન ભવ, તો તમારું વેણ પાછું ઠેલાણું કહેવાય કે તમે કરી ભાઈ રે, તમે અમને નકોસામાં આંગળીને ખવી દીધી છે, કાંઈ વાંધો નહીં, છોકરાને લાવો મારી પાસે. સપ્ત ઋષિ બાળકને લઈને નીકળી ગયા સીધા બ્રહ્માજી પાસે.
સાથે ઋષિએ કીધું આમ છોકરાને, તારે અમે પગે લાગી લે એટલે સીધું ગમે ને અમે પગે લાગીએ, જ્યાં તારે બે પગ પકડી લેવાના. બ્રહ્માને જ્યાં પગે લાગ્યા અને બ્રહ્માના મુખમાંથી શબ્દ નીકળ્યો, આયુષ્માન ભવ. સપ્તઋષિ કે અમે સટકી ગયા, હવે તમે જાણો ને મહાદેવ જાણે કે કેમ ત્યાં કે તમે ખુદ વિધાતા છો, જુઓ કોણ છે કે આ તો ભોળાનાથે મોકલો તો એ છે કે એ જ છે. અને અમારા મોઢામાંથી શબ્દ નીકળી ગયો તો આયુષ્માન ભવ, અને અમારા મોઢામાંથી શબ્દ નીકળ્યો હોય અને પછી પાછો ફરે તો વિષ્ણુને બોલાય. વિષ્ણુ કે આયુષ્માન ભવ, તક હવે તમે જ લઈને જાઓ, તક હવે કોઈ સટકતા નહીં. સાતે ઋષિ કે સપ્ત ઋષિ બ્રહ્મા અને વિષ્ણુ બધા આવ્યા કૈલાસના સ્થાન ઉપર. હર હર મહાદેવ, હાર કરીને જાવ ઉભા રહ્યા સાહેબ. ભોળાનાથ ને જુક આ બધા ભેગા થઈને આવે જયારે કઈક થોડો ખેલ હોય જાય. આવડા જ્યાં પગે લાગ્યા, બ્રહ્મા મહાદેવને વંદન કર્યા, વિષ્ણુએ વંદન કર્યા, સપ્ત ઋષિએ વંદન કર્યા, બધાએ હામા મહાદેવે વંદન કર્યા. અને છોકરાને કીધું કે એરોડા બેરોડાથી બીતો નહીં પગમાં પડી દા, હાન ઓલો છોકરો છે એ બધાની વિશમાંથી મહાદેવના પગ પકડ્યા. મહાદેવ કે આયુષ્માન ભવા, ઓલા કે અમારા બધાને હા હેઠા બેહી ગયા. લાગે કેમ તમે બધા દાંત કાઢો, કે બાપુ અમે બધા હલવાના હતા. આ છોકરા કેલા હા તો મેં કાશી મોકલો તો ઈ છે કઈ છે, અને અમે બધા હાટી અસડ્યા હતા. અને ત્યારે મહાદેવ કહે છે કે એને મૂકી ગયો મારી પાસે એકલો, તમે હવે બધા જાઓ, એની જવાબદારી હવે મારી છે. એ છોકરા આવડે છે તને મારા લિંગની પૂજા કરતા, કે તારો મોકલેલો છું મોટા બાપ. યાદ રુદ્ર શિવા ધનુર્ઘોરા પાપ કાશી નિત્યાન વસંત મયાગરી સંતાપજાક નમ સ્વાહાન ભગવાન શિવની પૂજા. અને રુદ્રી બાપુ નમસ્તેથી સાલુ કર્યો, અને બ્રાહ્મણનો દીકરો બેહી ગયો ભગવાન શિવની પૂજા કરવા માટે. એનો ફોટો આપણે બધાએ જોયો છે, એક બાળક શિવલિંગને બથ ભરીને બેઠો હોય. પાંચ વર્ષ પૂરા થયા અને યમે જામ ગાળિયો નાખ્યો, અને યમરાજને જોઈને બાળક ડરી ગયો અને શિવના લિંગને બથ ભરી મહાદેવ બચાવો, મહાદેવ શબ્દ મોઢામાંથી નીકળ્યો. આણ બાપ આવ્યો ત્રિશુલ લઈને, યમના દૂતને કીધું મૂકી દે મારા સ્ટાફનો માણાથી મારા સુધી અહીંયા ઠેર. ત્યાં તો ઓલાના ગાત્રો ગળી જગાલે, મોટા બાપુ કાલનો મહાકાલ, કાલમ મહાકાલ, કાલમ કૃપાલમ, કૃપાય કરવા વાળો છે ને સોચરાય કાઢ નાખો વાળો. મૂકી દે ને કે બાપુ તમારા ને તમારો સ્ટાફ છે, ટેમ ટુ ટેમ કામ ન કરી તો નોકરી જાય, અને ટેમ ટુ ટેમ કામ કરીએ તો તમે પાછળ પાછળ તમે પાંચ વર્ષ લખ્યા થઈ પૂરા છે. તા ગાંડા એ મારા પાંચ વર્ષ હતા, પાંચ વર્ષ એ મારા હતા. આ ભારતનો રૂપિયો છે, અમેરિકા જાઓ ત્યારે 90 આપો ત્યારે એક આવે, એનો એક રૂપિયો કવડો થાય. પછી ભગવાને કીધું બ્રહ્માનો એક દી કેટલો, બોલાનું કેટલો કીધું છે નાખું. એ મહાદેવે કીધું કે સતયુગ બાપર ત્રેતા અને કળયુગ આવા 10 યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માનો એક દી થાય. કે હા, તકે બ્રહ્માનો એવો એક દી એવું એના 100 વર્ષ થાય ત્યારે મારો એક દી થાય. હવે એવા પાછા મારા પાંચ વર્ષ પાંચ વર્ષ ગઈ. એ તો આકડો કવડે નો મહાદેવ તા ગાંડા, એ કૈલાસના પાંચ વર્ષ છે સાહેબ. એ બાળક બીજું કોઈ નહોતું, ઋષિ માર્કંડ હતા. ભલા મારા મારો કહેવાનો સૂર્ય છે. આ હા,